હેલો દોસ્તો, આજે આપણે ચર્ચા કરવાની છે પોલીસની 2020ની અંદર જે 12,000 જેટલી ભરતી આવવાની છે તેના વિશે જોશું કે તેની અંદર શું સિલેબસ હશે, શું શારીરિક ક્ષમતા હશે, શું સેલેરી રહેશે, ઉંમર, લાયકાત, આ બધી ડિસ્કશન આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 12,000 જેટલી ભરતી 2020ની અંદર લેવામાં આવશે અને હમણાં જ 2019ની જે પોલીસ કોન્સ્ટેબલની ભરતી હતી તેની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવેલી છે. તો આ 12 પાસ ઉપરની ભરતી છે અને 2020ની અંદર પણ મિત્રો 99.99% 12 પાસ ઉપર જ ભરતી લેવામાં આવશે. કોઈ ઓફિશિયલ નોટિફિકેશન આવી નથી મિત્રો કે ક્યારે એક્ઝામ હશે, પરંતુ એટલી ફાઇનલ છે કે 2020ની અંદર 12,000 જેટલી ભરતી આવવાની છે. તો આની અંદર લઘુત્તમ લાયકાત 16 વર્ષથી લઈને 33 વર્ષ સુધી તમે હોય તે એપ્લાય કરી શકે છે અને એસી એસટી ઓબીસી માટે અને ઈડબ્લ્યુએસ માટે 5 વર્ષની છૂટછાટ મળતી હોય છે અને મહિલા માટે વધારાની 5 વર્ષની એટલે કે 10 વર્ષની છૂટછાટ મળે છે. આની અંદર 3 કેટેગરીની અંદર છે, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાઈ, આ રીતે 3 કેટેગરીની અંદર ડિવાઈડ કરેલા છે 12,000 જેટલી ભરતી છે. ઓફિશિયલ નોટિફિકેશન આવશે ત્યારે ખબર પડી જશે કે પર્ટિક્યુલર બધા માટે કેટલી કેટલી જગ્યા છે. આ સિવાય આપણે વાત કરી શારીરિક ધોરણની અંદર, તો પુરુષો માટે જે અનુસૂચિત જનજાતિ સિવાયના પુરુષો છે તેના માટે તેની ઊંચાઈ 165 સેન્ટીમીટર મિનિમમ હોવી જોઈએ. જો તે આ વસ્તુની અંદર નહીં હોય તો તે ગમે એટલા માર્ક હશે તો ક્વોલિફાય થશે નહીં. તો આ વસ્તુ અત્યારથી તમે ધ્યાનમાં રાખજો. અને તમારી છાતીની સાઇઝ 79 સેન્ટીમીટર હોવી જોઈએ ફૂલાવ્યા વગર અને ફૂલાવ્યા બાદ 84ની થવી જોઈએ. 5 સેન્ટીમીટર ફૂલાવવું અનિવાર્ય છે અને તમારો વજન 50 કેજી મિનિમમ હોવું જોઈએ. ગમે એટલો વધારે હોય તે ચાલશે. મહિલા ઉમેદવારો માટે પણ 40 કેજી મિનિમમ વજન અને 155 જેટલી સેન્ટીમીટર તેની હાઇટ હોવી જોઈએ. આની અંદર કોઈ બાંધછોડ ચાલશે નહીં. હવે મેઇન વાત કરી કે આના સિલેબસની, તો કુલ 100 માર્કનું પેપર હશે અને 1 કલાકનો સમય હશે અને દરેક ખોટા ક્વેશ્ચન માટે 0.25 માર્ક આપી લેવામાં આવશે. તો આનો સિલેબસ સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહ, કોમ્પ્યુટર, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, મેથ્સ, વિજ્ઞાન અને ભારતનું બંધારણ અને 3 નવી વસ્તુ આની અંદર આવશે મિત્રો, ક્રિમિનલ પ્રોસિજર કોડ, ઇન્ડિયન પિનલ કોડ અને એવિડન્સ એક્ટ. તો જનરલી જે રીતે બધાનો સિલેબસ હોય છે તે જ રીતે છે આની અંદર પણ, સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ. તો વાત કરી સામાન્ય જ્ઞાન તમે શેમાંથી કરી શકો છો, વર્લ્ડ ઇન બોક્સની એક ખાસ બુક આવે છે તેની અંદરથી તમે જનરલ નોલેજની બુક છે તેમાંથી કરી શકો છો, લિબર્ટીની પણ આવે છે તમે ગમે એક પ્રિફર કરી શકો છો. જે કોઈ નવી આની તૈયારી શરૂ કરવા જઈ રહ્યા છે તે વિદ્યાર્થીઓ માટે વર્તમાન પ્રવાહની અંદર મિત્રો તમે આઈસીયુનું કરંટ અફેર્સ વાંચી શકો છો. આ સિવાય લિબર્ટી, યુવા ઉપનિષદ અને વર્લ્ડ ઇન બોક્સનું દર ત્રણ મહિને જે બુક બહાર પાડે છે તે પણ તમે વાંચી શકો છો. આઈસીયુનું તમને વીકલી કરંટ અફેર્સ મળી જશે. કોમ્પ્યુટર માટે પણ આની અંદર જનરલ ક્વેશ્ચન પૂછાતા હોય છે, તો કોમ્પ્યુટરની પણ તમે કોઈ પણ એક બુક પ્રિફર કરો તો તેની અંદર કવર થઈ જતું હોય છે. મનોવિજ્ઞાન માટે તમારે 11-12ની પાઠ્યપુસ્તક વાંચવી જોશે, પરંતુ તેની અંદર માત્ર 1 કે 2 ક્વેશ્ચન પૂછાતા હોય છે. ઇતિહાસની અંદર મિત્રો લખેલું નથી કે ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, પરંતુ મિત્રો આની અંદર 2019ના પેપરની અંદર ભારતનો ઇતિહાસ પણ હતો. તો જો તમારે ભારતનો ઇતિહાસ વાંચવો હોય તો 11-12ની ઇતિહાસની બુક વાંચવી જોશે, જેની અંદર જનરલ માહિતી છે તો તે આની અંદર તમને બિલકુલ કામ લાગશે. અને જો તમારે ગુજરાતનો ઇતિહાસ વાંચવો હોય તો ઈશ્વર પાડવીની એક બુક આવે છે, ખૂબ સારી બુક છે ગુજરાતના ઇતિહાસ માટે. જે તમને કોઈ પણ એક બીજી ભરતી જે કંઈ આવશે, પીએસઆઈ છે, બીજી તલાટી છે, ક્લાર્ક છે, એની અંદર પણ તમને ઉપયોગી થશે આ બધી વસ્તુ. તો ભૂગોળની અંદર પણ તમે વર્લ્ડ ઇન બોક્સની ગુજરાતની ભૂગોળ વાંચી શકો છો. આની અંદર માત્ર ગુજરાતની જ ભૂગોળ પૂછતા હોય છે કે ભાઈ નદી છે, બંધ ક્યાં બાંધેલા છે, કઈ વસ્તુ કઈ જગ્યાએ આવેલી છે, તાલુકાને લગતા એવા જનરલ ક્વેશ્ચન જ હોય છે, જે તમને જનરલી બધા એક્ઝામ માટે તમને મહત્વ થઈ શકે. આ સિવાય મિત્રો 2019ની એક્ઝામની અંદર ગણિત અને રિઝનિંગનું થોડુંક ઇમ્પોર્ટન્ટ વધારી દીધું હતું, 30-35 માર્ક જેટલું મેથ્સ પૂછી લીધું હતું. તો ખાસ તમારે આના ઉપર વધારે ફોકસ કરવો જોશે કે તમે ઝડપથી ઉકેલી શકો. એવું નથી મિત્રો તમને મેથ્સ નથી આવડતું, પરંતુ જ્યારે 1 કલાકની અંદર 100 MCQ સોલ્વ કરવાના હોય એમાંથી તમારે જો 30-40 જેટલા મેથ્સના ક્વેશ્ચન આવી જાય તો પેપર પૂરું કરવું અઘરું પડી જતું હોય છે. તો પ્રેક્ટિસ કરી અને ઝડપથી તેને સોલ્વ કરવાની ટ્રાય કરવાની રહેશે. આ સિવાય મિત્રો આની અંદર નવી વસ્તુ તે છે કે કોડ આવશે મિત્રો, ક્રિમિનલ પ્રોસિજર કોડ. તે જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન આવે ત્યારે તમે વાંચી શકો છો, પરંતુ અત્યારે આ વાંચવાની જરૂર નથી કેમ કે બીજી એક્ઝામની અંદર આનો કંઈ ઉપયોગ થતો નથી. જ્યારે તેની નોટિફિકેશન આવશે ત્યારે આપણે વિડીયોની અંદર પણ બનાવી દઈશું.
અને તે તમે આરામથી જોઈ શકો છો. અત્યારે મિત્રો આની અંદર આપણે ડીપલી ચર્ચા કરતા નથી, બાકી એનું પેપર પણ સોલ્યુશન કરશું, જોશું કે કેનું વેઇટેજ કેટલું છે, બંધારણમાંથી શું કેટલું પૂછાય છે, તો એ બધું આપણે પછી ડિટેલમાં ચર્ચા કરીશું, એનું પેપર પણ સોલ્યુશન કરશું. જેટલું પણ કંઈ થઈ શકતું હશે તે બધું આપણી ચેનલ દ્વારા તમને બહાર બતાવવામાં આવશે. તો ખાસ કરીને તમે ભારતનું બંધારણ પણ કરી લેજો. હવે વાત કરીએ શારીરિક ક્ષમતા કસોટીની, તો ફિઝિકલ દોડની અંદર મિત્રો 25 માર્કનું દોડ રહેશે. 100 માર્કની તમારું આ સિલેબસ છે તે 100 માર્કનું રહેશે અને 25 માર્કનું દોડ રહેશે. તો 100+25 એટલે 125માંથી તમારું ફાઇનલ મેરિટ બનવાનું છે. તો પુરુષ માટે 5 કિલોમીટર દોડવું પડશે મિત્રો, તે પણ 25 મિનિટની અંદર, અને મહિલા માટે 1600 મીટર દોડવાનું છે તે પણ 9 મિનિટ અને 30 સેકન્ડની અંદર. તો મહિલાને આની અંદર ફાયદો થવાનો છે. હવે જો મિત્રો એની અંદર તમે 20-25 મિનિટની અંદર આ દોડ પૂરી કરી શકો છો. જો તમે 20 મિનિટ કરતા ઓછા ટાઈમની અંદર તમે 5 કિલોમીટર પૂરા કરો છો તો તમને 25 માર્ક મળી જશે, અને મેક્સિમમ તમે 24 મિનિટ કરતાં વધુ અને 25 મિનિટની અંદર તમે દોડ પૂરી કરશો તો 10 માર્ક મળશે. તો મેક્સિમમ ટ્રાય કરવાની કે આની અંદર તમે વધારે માર્ક લાવી શકો. હવે વાત કરી મહિલા ઉમેદવારો માટે 1600 મીટર દોડવાનું છે અને તે પણ 9 મિનિટ અને 30 સેકન્ડની અંદર. જો 7 મિનિટની અંદર પૂરું કરી દેશે તો તમને પૂરા 25 માર્ક મળી જશે, અને 9 મિનિટની અંદર તમે પૂરું કરશો 9 અને 30 મિનિટની અંદર તો તમને 10 માર્ક મળશે. બાકી જો તમે 9 અને 30 મિનિટ કરતાં વધારે ટાઈમ લાવશો તો તમને ડિસ્કોલિફાય કરી દેવામાં આવશે, તમારા કેટલા પણ માર્ક લેખિત કસોટીની અંદર હોય તો પણ. તે જ રીતે પુરુષની અંદર પણ તમે 25 મિનિટ કરતાં દોડ પૂરી કરો છો તો પણ તમને ડિસ્કોલિફાય કરી દેવામાં આવશે. હવે આપણે વાત કરીએ 2019ના કટ ઓફ વિશે. 2019નું કટ ઓફ જોઈએ તો 80 થી લઈને 96 સુધી કટ ઓફ વેરી કરતું હોય છે. જનરલ કેટેગરીમાં 96 જેટલું પણ કટ ઓફ ગયેલું છે 125માંથી આટલું. તો તમારે જે MCQ છે તેની અંદર ટ્રાય કરવાની રહેશે કે 80 જેટલા માર્ક તમે કવર કરી શકો. 65 થી લઈને 80 જેટલા તમારા માર્ક એની અંદર આવી જવા જોઈએ. જો પેપર સહેલું જોઈશે, જો તમે પ્રિપેરેશન સારી રીતે કરો અને તો તમે આરામથી એની અંદર 70 થી 80 જેટલા માર્ક કવર કરી શકો છો. બાકીના માર્ક તમે દોડમાં પણ આસાનીથી 15-20 માર્ક જેટલા માર્ક તો એની અંદર મેળવી લેશો તો તમે આરામથી કટ ઓફ ક્લિયર કરી શકશો. અને આની અંદર ભરતી પણ 12,000 જેટલી છે તો ચાન્સ બહુ સારા રહેશે. અને છેલ્લે વાત કે તમારે જનરલ ફીની પરીક્ષા માટે 100 રૂપિયા ફી છે, અને બાકી બીજા માટે જે કેટેગરીની અંદર આવે છે EWC છે, SC ST છે, તેને કોઈ ફી ભરવાની રહેતી નથી, અને 20,000 જેટલો તમને પગાર મળે છે. તો આના સિવાય જે કંઈ પણ નવી માહિતી આવતી રહેશે તે આપણી ચેનલ ઉપર અપડેટ થતી રહેશે. તો મેક્સ તમે ચેનલ સાથે બની રહેજો. જય હિન્દ, જય ભારત.